વલસાડ જિલ્લામાં ઓમિક્રોન વેરિયન્ટ વાયરસની દહેશત વચ્ચે હાઇરિસ્ક દેશમાંથી આવેલા બાર જેટલા મુસાફરોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લામાં સિંગાપોર બ્રાઝિલ યુકે બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકામાંથી બાર જેટલા મુસાફરો આવતા આરોગ્ય વિભાગ દ્વારા તમામનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો કે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમ છતાં આ તમામ લોકોને સાત માટે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે રાજ્ય સરકાર તરફથી ન્યૂ વેરિયન્ટ માટે એક નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એમાં ટોટલ અગિયાર કન્ટ્રીઝનું હાઈ રિસ્ક કેટેગરીમાં સમાવેશ થાય છે આ હાઈ રિસ્ક કેટેગરીમાંથી જિલ્લામાં કોઈ આવતું હોય તો એના માટે પ્રોટોકોલ ગાઈડલાઈન પણ રાજ્ય સરકાર તરફથી બહાર પાડવામાં આવી છે આપણા જિલ્લામાં એવા ટોટલ બાર લોકો છે જે હાઈ રિસ્ક કન્ટ્રીઝથી સંબંધ ધરાવે છે અને અત્યારે વલસાડના જિલ્લામાં રહે છે આ લોકો આરટી આર નેગેટિવ લેન્ડિંગ વખતે તો આવ્યા હતા છતાંય રાજ્ય સરકારની સૂચના મુજબ આ લોકોને સાત દિવસ હોમ આઇસોલેશન ફોલો કરવાનું રહેશે આઠમા દિવસે જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ ઘરે જઈને આરટીપીસીઆર સેમ્પલ કલેક્શન કરીને આરટીપીસીઆરની ચકાસણી કરશે અને હજી પણ સાત દિવસ વધારાના સેલ્ફ મોનિટરિંગ પણ આ લોકોને આપવા પડશે એટલે ચૌદ દિવસ ક્વોરન્ટાઇન આ લોકોને રહેવું પડશે એ લોકો જે અગિયાર હાઈ રિસ્ક કન્ટ્રીઝમાંથી આવે છે આપણે જિલ્લામાં જે લોકો છે એમાંથી બે સિંગાપુરમાં થી એક બાંગ્લાદેશમાંથી એક બ્રાઝિલમાંથી બે સાઉથ આફ્રિકામાંથી અને છે યુકેમાંથી સંબંધ ધરાવે છે ત્યાંથી ટ્રાવેલ કરીને આવ્યા છે રાજ્ય સરકાર તરફથી શિપયાર્ડ અને બધી એજન્સીઝ માટે પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જે ગાઈડલાઇન એરપોર્ટ અથોરિટી ઉપર લાગુ પડે છે એ જ ગાઈડલાઇન શિપ મારફતે જે લોકો આવે છે એમના ઉપર પણ લાગુ પડે છે સો જિલ્લાઓમાં આવ્યા પછી સાત દિવસનું હોમ ક્વોરન્ટાઇન ફરજીયાત આરટીપીએસ આરટીપીસીઆર ટેસ્ટિંગ અને સાત દિવસનું સેલ્ફ મોનિટરિંગ આ પ્રોટોકોલનું અમે સઘન રીતે પાલન કરશું અમારી એક તો મેક્સિમમ કોશિશ છે આ લોકો સઘન ક્વોરન્ટાઇન ફોલો કરે આઇસોલેશન ફોલો કરે એના માટે આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈને મુલાકાત પણ લે છે અમે પોલીસ ડિપાર્ટમેન્ટનું ઇન્વોલ્વમેન્ટ એમાં બિલકુલ લઈશું આઠમા દિવસે ટેસ્ટિંગ પણ થાય ફરજિયાત ટેસ્ટિંગ થાય આઇસોલેશન થાય અને કોઈ પોઝિટિવ પણ આવે તો એનું જીનોમ સિકવેન્સિંગ પણ કરવામાં આવશે તાકી આપણને ખબર પડે કે વાયરસનું ખરેખર વેરિયન્ટ કયું છે એટલે ટેસ્ટિંગ ટ્રેકિંગ અને આઇસોલેશન આ ત્રણ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યું છે લોકોને એ જ અપીલ કરવા માંગુ છું કે આ વાયરસની પ્રકૃતિ એવી છે કે ગમે તેટલા મ્યુટેશન અને ગમે તેટલા વેરિયન્ટ એના આવી શકે આ સમયાંતર ચાલતી રહેવાની પ્રક્રિયા છે આપણને અગર એક તો બંને ડોઝેસ રસી લઈ લેવી જોઈએ અગર રસી લઈ પણ લીધી હોય તો પણ માસ્ક સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝેશન ફરજીયાત છે એની અમલવારી આપણે બધાને કરવી જોઈએ